દ્વારિકા ધામ દ્વારકાપુરી દ્વારકાધીશ મંદિર દ્વારકાની સાથે ઘણું બધું જોડાયેલું છે ને દ્વારકાની આમ જોઈએ તો ચારે બાજુ વિકાસના કાર્યો પૂરજોડ પર ચડે ચાલે છે અત્યારના અને ટુરિઝમ જે વિભાગમાંથી ક્યાં ક્યાં વિકાસ થઈ રહ્યો છે કેવી રીતના કામ ચાલુ છે કઈ જગ્યાએ કામ ચાલુ છે ખાસ કરીને તો આપણે આપણી સાથે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ચેતનભાઈ ડુડિયા આપણી સાથે છે અને એમના અંડરની અંદર આ એમના અંડરની અંદર જ આ કાર્ય બધા ચાલુ છે અને ખાસ કરીને ગોમતી ઘાટ ઉપર જે બધા કાર્ય ગોમતી ઘાટથી એક સર્કિટ આખી ભડકેશ્વર એટલે સનસેટ પોઈન્ટ થઈને જે ભડકેશ્વર સુધી જે જાય છે એ બધી જગ્યાએ વિકાસના કાર્યો અત્યારના ખૂબ જ ચાલુ છે અત્યારના તો આપણે ચીફ ઓફિસર સાહેબને પૂછ્યું સર પહેલો પ્રશ્ન મારો એ છે સાહેબજી કે જે ગોમતી ઘાટ ઉપર એક જૂના ઘાટો જે છે એ અને જે નવા ઘાટો બન્યા છે એ જે જૂના ઘાટ બન્યા છે એની અંદર એ કાલે અમે ગયા હતા અને કાલે ત્યાં બેન્ચો જે છે અને આ અત્યારે બધું છે ત્યાં વિકાસના કાર્યો અને એક બીજું સનસેટ પોઈન્ટ ભડકેશ્વરની આજુબાજુના વિકાસના કાર્યનો આપની સાથે હું જાણવા માગીશ સર જો આપણે ગોમતી ઘાટ જૂના ઘાટ અને નવા ઘાટની વાત કરીએ તો યાત્રાળુઓ ને શું સુવિધાની જરૂર છે એ કેન્દ્રીય વિચારને ધ્યાનમાં રાખીને આપણે નાની નાની વસ્તુઓ એમાં સતત ઉમેરતા રહ્યા છીએ એ જ શૃંખલામાં આપણે અત્યારે ત્યાં ઘાટ પર હેરિટેજ પથ્થરના બાંકડાઓ મૂક્યા છે આ પથ્થર અહીંનો સ્થાનિક જ છે કારીગરો પણ આપણા સ્થાનિક છે એટલે આપણે જે વાતાવરણનો ક્ષાર લાગવાનો પ્રશ્ન છે એ ભવિષ્યમાં પણ ન થાય કાયમી ધોરણે આ સુવિધા જળવાઈ રહે એટલે આપણે જે સ્ટીલના ટેમ્પરરી બેન્ચ હતા ઓડનના એ હટાવી અને પરમનેન્ટ આ પ્રકારના બેન્ચ મૂક્યા જ્યાં જ્યાં જગ્યા મળશે જ્યાં જ્યાં યાત્રાળુઓ વિશ્રામ કરી શકે એ બંને ગાઢ પર આ જ રીતે આપણે વધુને વધુ વિસ્તારોમાં બેન્ચિસ મૂકશું સાથે સાથે આપણે જાણીએ છીએ કે આપણો વિસ્તાર ગરમીનો વિસ્તાર ગણાય તો તાપથી રક્ષણ મળે એના માટે કવરિંગ પણ આપણે નેક્સ્ટ ફેઝમાં ધીમે ધીમે લઈતા જઈશું ટૂંકમાં એ વિચાર એ છે કે યાત્રાળુઓને સી તકલીફ પડે છે અથવા એને સી સુવિધા આપવાથી એની યાત્રા સુખદ થાય એ દરેકે દરેક પોઈન્ટ આપણે સૌએ સાથે બેસીને વિચારતા રહ્યા છીએ વિચારતા રહીશું આ એક એક નાનકડો ઇનિશિયેટિવ આપણે આગળ વધાર્યો અને શહેરમાં અન્ય જગ્યાએ પણ જ્યાં જ્યાં વિશ્રામ સ્થળ બની શકે આપણે બનાવતા રહ્યા છીએ એની સાથે આગળ વાત કરીએ કે હેરિટેજ વિશે આપણે કઈ બાબતોનું આપણે ઉલ્લેખ કર્યો હેરિટેજ સિટી ડેવલપમેન્ટ ઓગમેન્ટેશન યોજના હેઠળ અત્યારે આપણા ચાર જગ્યાએ કામ ચાલી રહ્યા છે જેની અંદર સૌથી મહત્ત્વની વાતથી શરૂ કરું હું તો સાવિત્રી વાવ કે જેનું મહાત્મ્ય છે કે ભગવાન શ્રીની મૂર્તિનું એક વખત ત્યાંથી પ્રતિષ્ઠાન થયેલું તો એને આપણે એ અને દામોદર કુંડ એ બે ત્રણ સાથેના નાના નાના સ્થળો પણ એની જોડે છે એને પણ આપણે લઈ લીધા છે એનાથી આગળ ચાલતા બ્રહ્મકુંડનું કામ ઘણે અંશે આપણે આગળ વધારી શક્યા છીએ દરિયાના કિનારે ગોમતી નદીને કિરાણે જે હરિકુંડ આવેલો છે એને પણ આપણે અત્યારે એનું રિ રિનોવેશન રીડેવલપમેન્ટ જ કહી શકાય એ લેવલનું છે અને એમાં એક હું વસ્તુ ઉમેરવા માગું કે એમાં એન્જિનિયરિંગ દૃષ્ટિએ એવું કરવા માગીએ છીએ કે જ્યારે ઓઠના સમયે ગોમતી નદીમાં કે દરિયાનું પાણી ન હોય યાત્રાળુઓ તો ત્યારે પણ આવતા હોય એમને સ્નાનની તો ત્યારે પણ ઈચ્છા હોય તો આ કુંડની અંદર ઓટના સમયે પણ દોઢ બે અઢી ફીટ જેવું પાણી કાયમી રીતે જળવાય એ પ્રકારની અમે એની અંદર લેવલ વગેરેનું એન્જિનિયરિંગ આસ્પેક્ટથી કામ કરીશું જેથી સ્નાન માટે ક્યારેય કોઈ પણ સમયે આવેલી યાત્રીને પાણીને અભાવે પૂરતા પાણીને અભાવે સ્નાનનો એ મહિમા મહાત્મય તે ચૂકી ન જાય અને પાછું જ્યારે ભરતી આવે ત્યારે પાછું કુંડની સપાટી પણ વધી જાય તો આ એક દૃષ્ટિએ અને એની આખી પરિક્રમા થઈ શકે એવું આપણે આયોજન હરિકુંડ બને બ્રહ્મકુંડ બંનેમાં પરિક્રમા પથ આપણે લીધેલો છે બંનેનું થશે ખૂબ ઝડપથી કરીશું કારણ કે મે જૂનની અંદર તો ત્યાં કદાચ કામ કરવાનું પણ બહુ કઠિન થઈ જાય છે હાઈ હાઈટને વગેરેને કારણે એ આપણે લીધું છે અત્યારે જ્યાં અહીંયા આપણે ઊભા છીએ એ કંકલાસકુંડમાં સિવિલ કન્સ્ટ્રક્શનનું કામ થોડું ઓછું છે પણ એને બ્યુટિફિકેશન કરવાની ખાસ જરૂર છે રસ્તા પર બિલકુલ એન્ટ્રી પર આવેલું આ આપણું સ્થળ છે જેમ આપણે ઇસ્કોન ગેટ ને નવા રૂંગ રંગરૂપ સાથે બ્યુટિફિકેશન સ્વરૂપે આપણે રજૂ કર્યું એમ આ પણ આપણે કુંડ ચિત્રકારના અને બધા આપણા સ્થાનિક ટીમનું અમે ફોર્મેશન સ્થાનિક જ કર્યું છે કે જેથી આ પ્રવૃત્તિ કાયમી ધોરણે જળવાઈ રહે તો એનું કામ આપણે ચાલુ કરી રહ્યા છીએ અને એ ટૂંક સમયમાં આપણી ટીમ પૂર્ણ કરી લેશે મુખ્ય મધ્યવર્તી વિચાર એ છે કે દ્વારકા શહેરનું જે મહાત્મ્ય છે જે મહિમા છે જેની ઘરિમા જેની સાથે જોડાયેલી છે એ આપણું યાત્રાધામ સ્થળ અને નૈસર્ગિક સૌંદર્યનું સ્થળ એને આપણે બ્રાન્ડિંગ તરીકે જે અત્યારની ભાષામાં વાત કરીએ પ્રોજેક્શન તરીકે આપણે મૂકવા પડે લોકોને યાત્રાળુઓ પ્રવાસીને જે ખૂટતી સુવિધા આપણા ધ્યાનમાં આવે મહત્વનો મુદ્દો આપણે કહું યાત્રાળુ તો એક બે દિવસ આવતા હોય નાની મોટી અગવડ પડે તો એ ચલાવી લે કોઈને જાણ મોટે ભાગે ન કરે પણ છતાંય આપણે એ વસ્તુ એના સંશોધન કરીને શોધી કાઢવાની જરૂર છે એ યાત્રાળુને સી અગવડ પડી એ આપણે દૂર કરવી પડે એટલે એ દિશામાં આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ આની અંદર અમારી નગરપાલિકાની ટીમના આપણા પ્રમુખશ્રી જીતુભાઈ માણેકના નેતૃત્વમાં ખૂબ સફળતાથી આખું ટીમ ફોર્મેશન છે વહીવટી રીતે આપણે કામ કરીએ છીએ અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે માન્ય પબ્બા માણેક સાહેબનું પણ ખૂબ ખૂબ માર્ગદર્શન મળતું રહે છે એ આપણે સૌની સદભાગ્યની છે કે આપણે બધા નિમિત્ત બની અને આ કામ કરી રહ્યા છેલ્લી વાત કરું આપણે બળકેશ્વર પરિસરની તો બહારથી જે પ્રવાસીઓ વગેરે આવે છે એ છેલ્લે ભળકેશ્વર સનસેટ પોઈન્ટની મુલાકાત લે ત્યારે કદાચ એમ કે ભાઈ જગત મંદિર તો એ પવિત્રતમ સ્થળ છે જ પણ પ્રાકૃતિક સૌંદર્યની દૃષ્ટિએ જે બળકેશ્વર છે એની તોલે કોઈ આજુબાજુ ના આવે એટલી અદ્ભુત જગ્યા છે આ તો અમે આપણે અલગ અલગ ટુકડામાં વિકાસ ન કરતા માસ્ટર પ્લાન બનાવવાનું નક્કી કર્યું છે કે કઈ વસ્તુ ક્યાં થશે એ શરૂઆતમાં માસ્ટર પ્લાનમાં જ એ નિર્દેશ થઈ જાય પછી જેમ બજેટની જોગવાઈઓ આવે એમ એની અંદર આપણે કામ કરતા જઈએ અને આપણે મેં આગળ વાત કરી તેમ અત્યારે આપણે નવો ઘાટ જૂનો ગાટ સમુદ્રનારાયણનું મંદિર પસાર કરી અને ગાયત્રી મંદિર તરફ જઈએ પછી ત્યાં આપણી બીચ બીચનો ભાગ પૂરો થઈ જાય પાછું આપણે રોડ પર આવી જવું પડે પણ આ ખૂટતી કડીને આપણે સાંધવાની પ્રયત્નમાં છીએ કે લાઇટ હાઉસ દીવાદાંડી પાછળથી પણ રસ્તો જાય એ સનસેટ પોઈન્ટ અને બડકેશ્વરને આપોઆપ આવરી લે અત્યારે લાઇટ હાઉસનું જે કામ ચાલે છે એની સાથે આપણે રસ્તાને જોડી દીધું છે એટલે એ કેન્દ્ર સરકારનું એ કામ છે એમાં એ રોડ એક્સેસેબલ રોડ બનાવી આપશે બાકીની બધી કામગીરી આપણે કરશું તો એક ટુરિસ્ટ સર્કિટ ઊભી થઈ જાય બડકેશ્વર અને એના પછીના ગાર્ડનથી છેક મંદિર જૂના કીર્તિસ્તંભ સુધી આ આપણો પ્રયત્ન છે અને સદભાગ્યે આપણે બધાના સહકારથી ખૂબ સારી રીતે પ્રગતિ કરતા રહ્યા છીએ અંતમાં આપના માધ્યમથી નગરજનોને પણ હું એક ખાસ વિનંતી કરું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે સુવિધાનો વિકાસ તો એક ભાગ છે પણ આપણું શહેર અદ્ભુત રીતે સ્વચ્છ હોય તો આ બધી બાબતોમાં ખૂબ આપણે જેને કંઈ ચાર ચાંદ લાગી જાય હજી નાગરિકોની આપણી ઘણી બધી બાબતો એમાં સુધારવાની જરૂર છે આપણે ક્યાં ક્યાં ચૂક કરી રહ્યા છીએ કચરો વગેરેમાં ફેંકવાના આ બધું જાણે છે બધા પણ આ આપણે ધીમે ધીમે આપણા મનોવૈજ્ઞાનિક પ્રતિભાવો બદલાવી મનોભાવોને બદલાવી માનસિકતા આપણે બદલવી પડશે ગમે તે રીતે પ્લાસ્ટિકથી માંડીને તમામ પ્રકારનો કચરો શહેરમાંથી અને આજુબાજુથી દૂર થાય તો આપણે જે ગરિમા અનુસારની દ્વારકા નગરીનું વર્ણન આપણે કરી કરીએ છીએ પણ આપણે શું કર્યું વાંચીને મૂક ઊભા થઈ જાય નહીં આપણું પ્રધાન શું એ દિશામાં આપણે વિચારશું તો જ મને લાગે છે બધાના પ્રયત્નો ખૂબ સાર્થક થશે ખૂબ ખૂબ ધન્યવાદ તો એક આપને કહી દઉં બ્રહ્મકુંડ હરિકુંડ કક્રાસકુંડ અને સાવિત્રી વાવ આ ચાર તો હેરિટેજમાં એક અત્યારના ઓલરેડી ત્યાં કાર્ય શરૂ થઈ ગયા છે ને આપ જોવો છો અત્યારના કે આ કકરાસકુંડની જે સાઈડની દિવાલો છે અહીંયા સરસ મજાના પેઇન્ટિંગ આવી રીતના થયા છે અને આવી રીતના મારા અંદાજે બધી જગ્યાએ પેન્ટિંગ અને સાહેબે એક બહુ સરસ વાત કરી કે જ્યારે યાત્રાળુઓ આવે છે અને ગોમતીમાં જ્યારે ઓરતી આવે છે કે લોટાઇડ હોય છે અને લો ટાઈડની અંદર જો પાણી નથી હોતું એટલે એને અસંતોષ પેદા થાય છે કે ભાઈ હવે હું ક્યાં સ્નાન કરું એટલે એ બ્રહ્મ આપણે જે સોરી હરિકુંડની અંદર એવી રીતના સાહેબે એક પ્લાન કર્યો છે કે જ્યાં ટવેન્ટી ફોર હાવર્સ ચોવીસ કલાક ત્યાં પાણી રહેશે અને એ પાણીમાં પવિત્ર સ્નાન પણ કરી રહેશે ખૂબ ખૂબ ધન્યવાદ સર આપનો જે જણાવ્યું એ પ્રમાણે તો મારી સાથે કેમેરામેન ઓમ થોપાણી સાથે હું પરેશ પાડિયા દ્વારકા ટુડેથી નમસ્કાર